નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું 20 ડિસેમ્બર 2018 કરંટ ટોપિક અંતર્ગત. મિત્રો, દરરોજ આપણે કંઈક નવા મુદ્દાઓ છે એ જોઈએ છે, એ પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો આ વિડીયો છે તેને સંપૂર્ણપણે જોવાનું ચૂકશો નહીં. કરીએ મિત્રો શરૂઆત. હરિયાણા સરકાર દ્વારા શિક્ષા સેતુ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી. આ એપ વિદ્યાર્થીઓની સહાયતા માટે લોન્ચ કરવામાં આવી છે. આ એપની સહાયતાથી રાજ્યના શિક્ષણ વિભાગ તથા કોલેજ પ્રશાસનમાં પારદર્શિતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચે કનેક્ટિવિટી સારી બને તેવા પણ પ્રયત્ન આ એપથી કરવામાં આવશે. શિક્ષા ક્ષેત્ર મોબાઈલ એપ વિશે વાત કરીએ. આ એપ પર હાજરી ફી, ઓનલાઈન એડમિશન તથા સ્કોલરશીપની જાણકારી મળશે. આ એપથી સરકારી કોલેજના લેક્ચરર અને અન્ય માહિતી પણ મળશે. આ એપથી કોલેજના કોર્સ તથા ઉપલબ્ધ સીટોની જાણકારી પણ પ્રાપ્ત થશે. ત્યારબાદ એક મહત્વનો મુદ્દો જોઈને, એ મુદ્દો છે અસ્મા જહાંગીરને મરણોપરાંત સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પુરસ્કારથી સન્માનિત કરાયા. તો હાલમાં પાકિસ્તાની માનવ અધિકાર કાર્યકર્તા અસ્મા જહાંગીરને મરણોપરાંત આ સન્માન આપવામાં આવેલું છે. આ પુરસ્કાર જીતનાર તેણી ચોથા પાકિસ્તાની નાગરિક બન્યા છે. આ પહેલા બેગમ રાણા લિયાકત ખાન વર્ષ 1978, બેનર્જી ભુટ્ટો વર્ષ 2008, મલાલા યુસુફઝાઈ વર્ષ 2013 ને આ પુરસ્કાર અપાયેલા છે અથવા તો તેઓએ પ્રાપ્ત કરી ચૂકેલા છે. તો ટોટલ 4 પાકિસ્તાની વ્યક્તિઓ થયા કે જેને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પુરસ્કાર પ્રાપ્ત થયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પુરસ્કાર વિશે વાત કરીએ. આ પુરસ્કારોની સ્થાપના વર્ષ 1966 અંદર કરવામાં આવી છે. સ્થાપના સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા કરાય છે. ઉદ્દેશ એવા વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરવા કે જેણે માનવ અધિકારોના સંબંધમાં ઉત્કૃષ્ટ કાર્ય કરેલું હોય. પ્રથમવાર આ પુરસ્કાર વર્ષ 1968 અંદર પ્રદાન કરવામાં આવેલ. આ પુરસ્કાર પ્રત્યેક 5 વર્ષે આપવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પુરસ્કાર 2018 વિજેતાઓની યાદી જોઈએ તો અસ્મા જહાંગીર એક પાકિસ્તાની માનવાધિકાર કાર્યકર્તા હતા. તેઓનું અવસાન મે 2018 ની અંદર થયેલું. રેબેકા ગ્યુમી તંજાનિયાના વકીલ છે અને દીકરીઓના શિક્ષણ માટે તેઓ કાર્ય કરે છે. જેઓનિયા વાપિચાના જે વકીલ છે અને બ્રાઝિલના પ્રથમ મૂળ નિવાસી વકીલ તરીકે તેઓ નામના ધરાવે છે. ત્યાર પછી સંસ્થા છે ફ્રન્ટ લાઇન ડિફેન્ડર્સ, જે આયર્લેન્ડનું માનવાધિકાર સંગઠન ગણી શકાય અને વર્ષ 2001 ની અંદર તેની સ્થાપના થયેલી છે. ભારતમાં બાબા આમટેને વર્ષ 1988 સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પુરસ્કાર પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ એક અન્ય મુદ્દો જોઈએ અને એ મુદ્દો છે વિશ્વ આર્થિક ફોરમના લિંગભેદ સૂચકાંકમાં ભારતને 108મું સ્થાન પ્રાપ્ત થયું. આ વર્ષના રિપોર્ટમાં ગયા વર્ષનું સ્થાન ભારતે જાળવ્યું છે એવું કહી શકાય. વર્ષ 2017 પણ ભારત 108મા ક્રમે આ સૂચકાંકમાં હતું. આ રિપોર્ટ દર વર્ષે વિશ્વ આર્થિક ફોરમ દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ સૂચકાંકમાં આર્થિક તક, રાજનૈતિક સશક્તિકરણ, શિક્ષણ પ્રાપ્તિ તથા સ્વાસ્થ્યમાં લિંગ સમાનતાને ધ્યાને લેવામાં આવે છે. લિંગભેદ સૂચકાંકમાં ટોપ 5 દેશોને યાદ કરીએ તો એમાં આઇસલેન્ડ, નોર્વે, સ્વીડન, ફિનલેન્ડ અને નિકારગુઆનો સમાવેશ થાય છે. ત્યારબાદ વાત કરીએ લિંગભેદ સૂચકાંક 2018 ભારતનું સારું પ્રદર્શન. આ અંકમાં ઉપ સૂચકાંકમાં મજૂરના દરની સમાનતામાં ભારતે સારી પ્રગતિ કરી છે. શિક્ષણમાં લિંગભેદ ખતમ થયો છે અને આ સૂચકાંકમાં આર્થિક તકમાં ભારતને 149 દેશોમાં 142મું સ્થાન પ્રાપ્ત થયું છે. વિશ્વ આર્થિક ફોરમ અનુસાર ભારતે પોતાની સ્થિતિમાં સુધારો લાવવો હોય તો પ્રોફેશન ક્ષેત્રની અંદર મહિલાઓની અગ્રતા છે એ વધારવી આવશ્યક છે. ત્યારબાદ વાત કરીએ વિશ્વ આર્થિક ફોરમ અંતર્ગત, તો આ એક આંતરરાષ્ટ્રીય સંગઠન અથવા સંસ્થા છે. તેમની સ્થાપના ક્લાઉસ સ્વાબ દ્વારા સાર્વજનિક અને ખાનગી સહયોગ દ્વારા વિશ્વની સ્થિતિમાં સુધારો લાવવા માટે કરાયેલ છે. તેની સ્થાપના વર્ષ 1971 કરવામાં આવેલી. મુખ્ય કાર્યાલય જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ કરંટ ટોપિક અંતર્ગત વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઇક કરો, તેને શેર કરો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો
એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં.